23 માં
पंचावन। पंचावन पची शू
હવે આમાં શું છે જો અહીંયા નીચેની પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યો લખો હવે અહીંયા અંક પણ આપ્યા છે અને શબ્દ પણ આપ્યા છે જો આ અંક છે અને હવે શબ્દો છે તો શબ્દો કયા છે જુઓ આ શું છે સુ તો અહીંયા શું લખવાનું સુ આ શું છે વ અહીંયા શું છે સ આ શું છે વા અને આ શું છે ર તો આ પેટર્નમાં કયા શબ્દો છુપાયેલા છે આ રીતે લખો એટલે તમને મળી જાય તો શું લખેલું છે સુ સવાર હવે આ બીજી પેટર્ન છે જો ફ ક ખ ખ ગ ગ ગ ગ જ જ હવે તમને ખબર પડે કે આમાં શું લખ્યું છે તો જે શબ્દ લખ્યા એની નીચે લીટી કરી દે તું ક્યાં છે શું લખેલું છે તું ક્યાં છે અને પ્રશ્નાર્થીન કરવાનું ખ્યાલ આવ્યો કે આમાં કયું વાક્ય લખેલું છે એમ તમે વાંચો ખબર ના પડે પણ આમ શબ્દ જોવાના પછી જે વાક્ય લખે શબ્દ લખેલો હોય એની નીચે લીટી કરશો એટલે તમને વાક્ય મળી જશે હવે જુઓ એકી સંખ્યા કોને કહેવાય જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય એકી જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય બેકી આ યાદ રાખવાનું એના ઉપરથી સંખ્યા શોધવાની આવે છે એકી કે બેકી યાદ રહ્યું એક ઉપરથી એકી યાદ રાખવાની એકી એટલે કે એક એકથી સ્ટાર્ટ કરવાનું બેકી એટલે કે બે થી સ્ટાર્ટ કરવાનું 2, 4, 6, 8 કે 0 આ યાદ રાખજો આગળમાં એકી અને બેકી સંખ્યા શોધી ને લખવાની છે બરોબર જો અંકો 2 3 5 ના સ્થાન બધા બધા કરીને બધી સંખ્યાઓ લખો તેમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા એકી છે કે બેકી તે જણાવો હવે જો 2 3 અને 5 પહેલા તો એ સંખ્યા લખી દેવાની હવે એના સ્થાન અદલ બદલ કરીને લખવાની છે સંખ્યા તો 2 ના 2 જ રહેવા દઈએ 5 ને દશકમાં લઈએ 3 ને એકમમાં લઈએ તો કઈ સંખ્યા બનશે 253 હવે 3 ને 100 ના અંકમાં લઈએ અને આ રીતે અદલ બદલ કરવાનું પછી 3 ના 3 જ રહેવા દેવાના 5 ને આગળ જ લેવાના 2 ને આગળ જ લેવાના તો આ સંખ્યા બની હવે 5 છે 100 ના સ્થાનમાં લેવાના 500 ના સ્થાનમાં લેવાના અને 2 અને 3 પછી શું હશે 5, 3, 2 તો આ 2 3 5 ના ઉપયોગથી કેટલી સંખ્યા બનશે 6 એના અદલ બદલ સ્થાન અદલ બદલ કરે એકમનો દશકમાં દશક 100 માં એ રીતે સ્થાન અદલ બદલ કરીને 6 સંખ્યાઓ મળી બરોબર હવે તેમાં સૌથી મોટી સંખ્યા તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો કઈ છે સૌથી મોટી સંખ્યા 532 સૌથી મોટી સંખ્યા કઈ થઈ 532 આ રીતે આ 6 સંખ્યામાંથી શોધવાની સૌથી મોટી સંખ્યા હવે સૌથી નાની સંખ્યા હવે પહેલા સૌથી નાની સંખ્યા શોધવાની તો સૌથી નાની કઈ છે 235 સૌથી નાની સંખ્યા બરોબર હવે બીજું શું પૂછ્યું છે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા એકી છે કે બેકી તે જણાવો હવે એકી ને બેકી પહેલા મેં સમજાવ્યું કે એક જો એકી માં શું આવશે 1, 3, 5, 7, 9 જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય એકી કહેવાય જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય ત્યારે કેવી કહેવાય બેકી તો હવે અહીંયા એકમનો અંક જોવાનો તો એકમનો અંક કેટલો છે 5 તો હવે આ સંખ્યા કેવી કહેવાય એકી તો સૌથી નાની સંખ્યા કેવી છે એકી
157 25 આવશે 159 25 આવશે 161 163 165 એક છોડી એક એકી સંખ્યા આવે હવે ત્યાં એકમનો અંક કેવો છે બેકી સંખ્યા છે 636 671 680 હવે એક છોડી એક આવે એટલે 682 684 686 688 લખ્યું હવે અહીંયા 902 જો આ કેવી છે બેકી છે તો 902 હવે અહીંયા બે બે ની છોડ્યા અહીંયા કેટલા છોડ્યા છે બે માં કેટલા ઉમેરે તો 8 આવે 6 ઉમેરે તો 8 આવે 8 માં 6 ઉમેરે તો 14 આવે તો હવે 14 માં 6 ઉમેરે તો કેટલા આવશે 20 920 20 920 માં 6 ઉમેરે તો કેટલા આવશે 926 926 માં 6 ઉમેરે તો કેટલા આવશે 932 932 માં 6 ઉમેરે તો કેટલા આવશે 900 ને કેટલા આવશે 38 ખબર પડી હવે અહીંયા જો અહીંયા પણ બેકી છે પણ બધાની પેટર્ન અલગ અલગ છે અહીંયા 820 છે 820 માં કેટલા ઉમેરે તો 40 થાય 20 ઉમેરે તો 40 થાય 820 માં 20 ઉમેરે તો 840 840 માં 20 ઉમેરે તો 860 એવી રીતે 860 માં 20 ઉમેરે તો કેટલા થશે 880 એમાં 20 ઉમેરે તો કેટલા થશે 900 900 માં 20 ઉમેરે તો 920 920 માં 20 ઉમેરે તો કેટલા થશે 940 જો આ પેટર્ન માં આ રીતે પહેલા પેટર્ન જોવાની પછી જ ઉમેરવાનો એ સિવાય ઉમેરવાનું નહીં હવે અહીંયા એકી બેકી સંખ્યા શીખ્યા હો તો કઈ એકી છે કે કઈ બેકી અહીંયા મેં લખેલું છે એકી સંખ્યા શું આવે બેકી સંખ્યા શું આવે તો કેવી રીતે અહીંયા શું છે એકી ઉપર એટલે કે એકી સંખ્યા ઉપર શું કરવાનું છે ત્રિકોણ કરવાનું અને બેકી ઉપર શું કરવાનું છે કોણ તો અહીંયા જો અહીંયા 2 અને 7 છે તો 2 કેવી છે બેકી 7 કેવી છે એકી તો બેકી ઉપર શું કરવાનું છે ગોળ અને એકી સંખ્યા ઉપર શું કરવાનું છે ત્રિકોણ હવે અહીંયા 7 ને 8 છે તો 7 એક કેવી છે એકી તો એકી સંખ્યા ઉપર ત્રિકોણ 8 છે બેકી છે તો બેકી ઉપર ગોળ એકમનો અંક જોઈને એકી અને બેકી સંખ્યા નક્કી કરવાની તો અહીંયા 0 છે અહીંયા 9 છે 0 હોય એ બેકી સંખ્યામાં આવે તો બેકી સંખ્યા ઉપર શું કરવાનું ગોળ એકી સંખ્યા ઉપર શું કરવાનું ત્રિકોણ અહીંયા જો એકમનો અંક 4 છે અહીંયા 9 છે તો 4 એ બેકી સંખ્યા કહેવાય તો બેકી સંખ્યા ઉપર ગોળ કરવાનું 9 એ એકી સંખ્યા કહેવાય એકી સંખ્યા ઉપર શું કરવાનું ત્રિકોણ હવે અહીંયા જો એકમનો અંક 8 છે અહીંયા 1 છે તો 8 એ બેકી કહેવાય તો બેકી ઉપર શું કરવાનું છે ગોળ એકી સંખ્યા ઉપર ત્રિકોણ હવે 2 અને 7 છે 2 એ કેવી કહેવાય બેકી કહેવાય 7 એ કેવી કહેવાય એકી સંખ્યા કહેવાય એની ઉપર ત્રિકોણ કરવાનું હવે જે જો 7 છે અને એકમનો અંક 0 છે 7 એ કેવી સંખ્યા કહેવાય એકી સંખ્યા કહેવાય અને 0 એ કેવી કહેવાય બેકી સંખ્યા